समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एंजॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छू प्रणव। स्वागत है तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आजना समाचारना प्रायोजक छे कोबरा वाडना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। ધાનેરામાં શ્રીનાથ સોસાયટીમાં બંધ મકાનમાંથી ધોળા દિવસે 4.5 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર। બનાસકાંઠાના ધાનેરા પાસે વાસણ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને રૂપુ ધાતુ સાથે 4 પરપ્રાંતીય શખ્સો ઝડપાયા। સિદ્ધપુર તાલુકા પંચાયતમાં 12 સભ્યોની બહુમતી સાથે કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ। જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો, ખેતરમાં રાખેલ બટાટાના કટ્ટામાં નુકસાનની ભીતિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ધાનેરામાં શ્રીનાથ સોસાયટીના બંધ મકાનમાંથી ધોળા દિવસે 4.5 લાખ રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે। બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી। ધાનેરાની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા ભરતસિંહ ઠાકોર, જે ધાનેરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પર નોકરી કરે છે અને શ્રીનાથ સોસાયટીમાં રહે છે, જેઓ ગઈકાલ સવારે 10 વાગે નોકરીએ ગયા હતા અને મોડી રાત્રે નોકરીથી પરત ઘરે આવતા પોતાનું ઘર વેરવિખેર જોવા મળ્યું હતું, જેથી તેઓએ આજુબાજુના લોકોને બોલાવ્યા અને ઘરની અંદર જઈ જોયું તો બંને તિજોરીઓનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો, જેથી મકાન માલિકને ચોરી થઈ હોવાની અહેસાસ થતાં જ ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બનાવના પગલે ધાનેરા પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા તસ્કરો દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યા હતા અને તિજોરી તોડી તેમાંથી 1,60,000 રોકડ, સોનાનું મંગળસૂત્ર, વીંટી, દોરો તેમજ ચાંદીનો જૂડો અને છડા સહિત કુલ 4.50 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી થઈ હતી। જે મામલે મકાન માલિક ભરતસિંહ ઠાકોરની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। અને હું રિલાયન્સ પંપ ઉપર જોબ કરું છું। કાલે સવારે 9 વાગ્યાની આજુબાજુ હું ત્યાં નોકરી નીકળ્યો હતો, ઘરના લોકબોક બધું મારીને ગયો હતો। પછી સાંજે 9:45 વાગે હું ઘરે પરત આવ્યો એટલે ઘરના અંદર મને લાઇટ ચાલુ જોવા મળી, એટલે મને થોડુંક એવું લાગ્યું મનમાં કે કદાચ હું લાઇટ ચાલુ રાખવાનું ભૂલી ગયો છું। અને પછી હું ઘરનો લોક ખોલ્યો એટલે લોક તૂટેલો હતો, તો હું તરત જ ઘરની અંદર આવ્યો એટલે બધું બંધ, બધા દરવાજા ખુલ્લા હતા, આખું ઘર ખેદાન મેદાન પડ્યું હતું। તો મેં બાજુમાં જઈ અને શિક્ષક અને શિક્ષિકા મારી બાજુમાં ભાડાથી રહે છે એમને મેં બોલાવ્યા અને ઘરની અંદર લઈને આવ્યો। બધું મેં તપાસ કર્યું તો બંને તિજોરી તોડી નાખી હતી અને ઘરની અંદરથી બધો કેશ અને સોનાના દાંગીના લઈ ગયા છે એ લોકો। કેશની અંદર આશરે સાહેબ 1,59,500 હતી અને દાગીનાની અંદર સોનાનું મંગળસૂત્ર હતું, સોનાની ચેન હતી, સોનાની વીંટી હતી એ, અને ચાંદીનો જૂડો હતો, ચાંદીના છડા હતા અને મારા હાથની સોનાની વીંટી અને 2 મારી લક્કી હતી ચાંદીની અને નાના છોકરાના તો 1 વીંટી સોનાની, 3 હોમ હતા અને આશરે ચાંદીના 15-20 જેવા નાના નાના દાગીના હતા, જે લોકેટ હોય, હાથના કડા હોય એવું બધું હતું। તો આશરે 4 થી 4.5 લાખ આજુબાજુની ચોરી થઈ છે। અને હું પછી પોલીસ સ્ટેશનની અંદર મેં અરજી બી રાતે આપી હતી, પૂરો ધાનેરા પોલીસ આવી અને ચકાસ કરી પણ ગઈ છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા કલાલ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, તેને લઈ આજે સાબરકાંઠા કલાલ સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા
12/3/2021 ના રોજ રાજીવ ગાંધી ભવનથી રેલી કાઢી બેનર અને સૂત્રોચ્ચાર સાથે કલાલ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. તેને લઈ આજે સાબરકાંઠા કલાલ સમાજ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ સાબરકાંઠા કલાલ સમાજ દ્વારા આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ તારીખ 12/3/2021 રોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતેથી રેલી કાઢી બેનર બનાવી કલાલ સમાજની અભદ્ર ટિપ્પણી કરી કલાલ સમાજની લાગણી દુભાવી અને ગુજરાતમાં વસતા તમામ કલાલની નિંદા કરીને કલાલ સમાજની જાહેરમાં ઉતારી પાડવાના બેનર બનાવ્યા હતા, જેવા કે ખેતરમાંથી કાઢો કલાલ અને દેશમાંથી કાઢો દલાલ તેવા બેનરો અને સૂત્રોચ્ચાર કરીને કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવીને ગંભીર પ્રકારનો ગુનો કરી ગુજરાત તેમજ દેશમાં વસતા સમગ્ર કલાલ સમાજના લોકોને અપમાનિત કરીને તેમણે કલાલ સમાજની લાગણી દુભાવી છે, ત્યારે આ કાર્યને કલાલ સમાજના લોકોએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. આ કૃત્ય માટે તેમની સામે ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમારી કલાલ જ્ઞાતિ વિરુદ્ધ ખેતરમાંથી કાઢો કલાલ, સમાજમાં દેશમાંથી કાઢો દલાલ એવા વાક્યો ઉચ્ચારી અમારી કલાલ જ્ઞાતિની લાગણી દબાવી છે. તે બદલ અમે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના કલાલ સમાજના આગેવાનો તથા જ્ઞાતિબંધુઓ મળી માન્ય કલેક્ટર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને માન્ય મોઢવાડિયા સાહેબ પર કાયદેસરની કાર્યવાહી કરવાની વિનંતી કરવા અમે આજે બતાવીએ. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં ગૌસેવા અને માનવ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરના તાણા વિસ્તારમાં આવેલ મીરાંબિકા સોસાયટી સામે મેદાનમાં ગૌસેવા અને માનવ સેવા લાભાર્થે જયનારાયણ સેવા મંડળ દ્વારા શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ શ્રદ્ધે કર્ણવભાઈ જોશીના મુખારવિંદે કથાનું આયોજન કરવામાં આવેલ છે. કથામાં પૂજનના આચાર્ય, કથાના મુખ્ય યજમાન તથા પોથી યજમાન, મુખ્ય ભોજનદાતા તેમજ ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો, જેમાં બપોરે 1 કલાકે પોથીયાત્રા બહુચર માતાજીના મંદિરેથી નીકળી કથા મંડપ પહોંચેલ ત્યારબાદ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જલારામ બાપાના ભજન સત્સંગ તેમજ આનંદના ગરબા અને સુંદરકાંડનું પણ આયોજન રાખેલ છે. આ પાવન પ્રસંગે શ્રી 1008 બળદેવનાથજી, ગુરુ વસંતનાથજી મહારાજ દેવ દરબાર જાગીરમઠ તેમજ સંતો મહંતોએ આશીર્વચન આપ્યા હતા. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી બનાસકાંઠાની વાસણ ચેકપોસ્ટ પરથી આજે પિસ્તોલ સાથે 4 પરપ્રાંતીય શખ્સો ઝડપાયા છે. ધાનેરા પોલીસે ટવેરા ગાડી, પિસ્તોલ, રૂપુ ધાતુ સહિત કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરા પાસે આવેલ વાસણ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને રૂપુ ધાતુ લઈને ગુજરાતમાં પ્રવેશ કરતા 4 શખ્સો ઝડપાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ધાનેરા પોલીસ બોર્ડર પર વાહન ચેકિંગમાં હતી. તે સમયે મહારાષ્ટ્ર પાર્સિંગની શંકાસ્પદ ટવેરા ગાડી આવતા તેને થોભાવી તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી પિસ્તોલ અને સિલ્વર કલરના રૂપુ ધાતુના 6 ટુકડા મળી આવ્યા હતા. ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને રૂપુ ધાતુ લઈને નીકળેલા 4 શખ્સોને પોલીસે તરત જ અટકાયત કરી હતી, જ્યારે ટવેરા ગાડી, પિસ્તોલ અને રૂપુ ધાતુ સહિત કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં રૂપુ ધાતુ મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે રહેતા બાબુભાઈ માળીએ મંગાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ધાનેરા પોલીસે રૂપુ મંગાવનાર બાબુભાઈ માળી તથા લઈ જનાર કિશોર કાંજી માળી, વર્ધારામ સાવતીરામ ચૌધરી, ઈશ્વરલાલ તળસારામ ભીલ અને અણદારામ ચૌધરી સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર હંમેશા વિવાદમાં રહેતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોના વાયરસની મહામારી બાદ બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી અનેકવાર ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવારનવાર બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલીકવાર પોલીસની સતર્કતાના કારણે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ગેરકાયદેસર હથિયારો ઝડપાઈ જતા હોય છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો,
આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સિદ્ધપુર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આજે સિદ્ધપુર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની કોંગ્રેસના 12 સભ્યોની બહુમતી સાથે વરણી કરાઈ હતી. સિદ્ધપુર તાલુકા પંચાયતમાં આજે સિદ્ધપુર મામલતદાર અને અધિકારી કનકસિંહ ગોહિલની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારી એજાઝ એ રાજપૂતની આગેવાનીમાં પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સિદ્ધપુર તાલુકા પંચાયતની કુલ 22 બેઠક પૈકી 9 ભાજપ પાસે, 12 કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષ પાસે છે. ત્યારે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી સ્પષ્ટ જોવા મળી હતી. ત્યારે પ્રમુખ માટે ભાજપમાંથી ગિરિબેન દિલીપજી ઠાકોરને 10 મત અને કોંગ્રેસમાંથી સાકીરાબેન અબ્બાસ અલી મરડિયાને 12 મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપમાંથી ચંદ્રિકાબેન શૈલેષભાઈ પટેલને 10 અને કોંગ્રેસમાંથી દશરથલાલ ઈશ્વરલાલ પટેલને 12 મત મળતા સિદ્ધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ સાકીરાબેન અબ્બાસ અલી મરડિયા અને ઉપપ્રમુખ તરીકે દશરથલાલ ઈશ્વરલાલ પટેલ વિજેતા જાહેર થયા હતા. આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહી ફૂલહાર અને શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતા. આજે સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ, જેની અંદર મને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે પાર્ટીએ. એટલે હું આખા તાલુકાનો એક જસ્ટિસ તરીકે મારી નિમણૂક થઈ છે એવું મારી જાતને હું માનું છું. એટલે હું આ તાલુકાની જનતાને પક્ષાપક્ષીને એક બાજુ રાખી સમગ્ર કરી માણસો, મધ્યમ વર્ગના માણસોનું કામગીરી કરી અહીં બેસીને કામગીરી કરીશ. આપ અગાઉ પણ તાલુકા પંચાયતની અંદર મુદ્દો ગ્રહણ કરી ચૂક્યા છો, આપ અનુભવી છો, તો અત્યારે કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે? એટલે સૌ પ્રથમ આ વિસ્તારના પાણીના મોટા પ્રશ્નો છે, એટલે અમે ધારાસભ્યશ્રીના મદદમાં રહી અને તળાવો ભરવાનું કામગીરી હાલ ચાલુ છે. હું જ વિધાનસભાની અંદર આમાં ધારાસભ્યશ્રીએ જોરદાર રજૂઆત કરવાના કારણે 2 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જે તળાવો ભરાતા હતા એને 3 કિલોમીટરની ખીચ્યા. આપણે 7 કિલોમીટરની માગી હતી પણ 3 કિલોમીટરને મંજૂર થઈ છે. એટલે એ બીજા વધારાના તળાવો પણ ગામડાના ભરાશે અને એની સિંચાઈના જે તળ છે બોરના જે 1-1,000 ફૂટના છે એને ઊંચા લાવવાના પ્રયત્ન કરશું, એ પહેલું પ્રાયોરિટી છે. એ સિવાય જેટલા કામો છે, પાણી, ગટર, લાઇટ, જે મારી ગામના વિકાસના કચરા પેટી, પહેલાં તો હું સ્વચ્છતા ઉપર જબરદસ્ત ધ્યાન રાખીશ. ગામે ગામ જે ઢગલા કર્યા છે રોડ ઉપર જે લોકો, એટલે એ બધું ઉપડાવી દઈશ અને સીધું દૂર કરી દઈશ. અને એ સિવાયના મારા જે આ દિન સુધીના તાલુકા પંચાયતના અનુભવો અને રાજકીય અનુભવોનું બધું સંગઠન ભેગું કરી અને એ બધું પીરસીશ હું આ તાલુકાની જનતાને. સૌથી પહેલાં તો સિદ્ધપુરની જનતાના અને સિદ્ધપુરના તાલુકા પંચાયતના મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, ડેલિગેટોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જે લોકોએ તમામ લોકોએ જે સિદ્ધપુરની જનતાએ કોંગ્રેસ પાર્ટી ઉપર ભરોસો મૂકી અને અમને આપણા સન્માનીય છાકીરાબેન અને અમારા સાથી મિત્ર દશરથભાઈ પટેલને
જે કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકેને ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવા માટે પાર્ટીએ જે અમને મેન્ડેટ આપ્યું છે એ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જનતાનો પણ ખૂબ ખૂબ આભાર કરું છું. આવવાવાળા સમયની અંદર છેવાડાના માનવી સુધી, તાલુકા પંચાયતના હક ને અધિકાર સુધી વંચિત ના રહે એ પણ સંદેશો પહોંચાડશું. લોકોમાં જે અધૂરાશપણું છે, જે કામ અધૂરા પડ્યા છે, રોડ રસ્તા પાણી અને મફત ગાળા જેવી સુવિધાઓ જે નથી મળતી એને પણ અમે પહોંચાડવાનો પ્રયત્ન કરશું અને પ્રજાને વિશ્વાસમાં લેવાનો પણ પ્રજાને પ્રયત્ન કરશું. પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ આજે જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રથમ બેઠક મળી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. ગત 28 ફેબ્રુઆરીના રોજ પાટણ જિલ્લાના પંચાયતની 32 બેઠકો માટે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. તારીખ 2 માર્ચના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આજે જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના નવીન ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળી હતી, જેમાં આ ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાનો મત આપી પાટણ જિલ્લા પંચાયતના નવીન પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા પંચાયતના 32 ચૂંટાયેલા સભ્યો પૈકી 21 સભ્યોએ મતાધિકાર દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની જિલ્લા પંચાયતની 2 બિલિયા બેઠક પરથી વિજેતા થયેલા ભાનુમતીબેન વિજયકુમાર મકવાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 11 કોરડા બેઠક પરથી ચૂંટાયેલા સાંકાજી ધુળાજી ઠાકોરને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડીકે પારેખ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી તથા આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાજપ પાટણ જિલ્લા પંચાયતમાં મારી પ્રમુખ તરીકે નિમણૂક કરી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. પાટણ જિલ્લા પંચાયત તથા નાનામાં નાના ગામડાના વિસ્તારના વિકાસ માટે હું પૂરેપૂરી કોશિશ કરીશ તે બદલ ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે જો કમોસમી માવઠું થાય તો બટાટા અને જીરાના પાકને નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. ડીસા પંથકમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે. ખાસ કરીને ડીસા પંથકમાં આ વખતે બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે હવે બીજી તરફ વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. અત્યારે ખાસ ખેતરોમાં હજુ પણ 50 લાખથી પણ વધુ બટાટાના કટ્ટા ખેતરમાં પડ્યા છે. ત્યારે કમોસમી માવઠું થાય તો ખેતરોમાં પડેલા બટાકાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ આ વર્ષે જીરાનું પણ મબલક ઉત્પાદન થયું છે અને માર્કેટયાર્ડમાં જીરાની આવક વધી ગઈ છે. તેવામાં કમોસમી માવઠું થાય તો બટાટા અને જીરાનું વાવેતર કરતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. એક તરફ બટાટાના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને બીજી તરફ કુદરત પણ ખેડૂતોથી રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં કમોસમી માવઠું ન થાય અને ખેડૂતો પર કુદરતની મહેરબાની બની રહે તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ડીસા સહિત ભીલડી પંથકમાં બટાકાની ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે જો અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેતરમાં પડેલા બટાટાના ઢગલા બગડવાની ભીતિ સેવાઈ રહી છે. બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસામાં આ વર્ષે બટાટાનું મબલક ઉત્પાદન થયું છે. મોટી આશા સાથે વાવેલા બટાટા આ વર્ષે ખેડૂતોને રોડાવ્યા છે. મોંઘા ભાવના બિયારણ વાવીને ખેડૂતો આજે મોટું દેવું કરી માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને બટાટા નીકળવાની સાથે જ ભાવ ઘટતા જોવા મળ્યા હતા, ત્યારે ઘણા ખેડૂતોએ આશા હતી કે પાછળથી ભાવ વધશે તેવી આશા કરી બેઠેલા ખેડૂતો પાસે આજે સ્ટોરમાં પણ જગ્યા નથી. માર્કેટમાં ભાવ માત્ર 60 થી 110 રૂપિયા છે, જે ખાલી બટાટાના ઉત્પાદન પછી માત્ર માર્કેટ સુધી પહોંચે એટલો ખર્ચ લાગી જાય છે. ત્યારે અત્યારે કોલ્ડ સ્ટોરેજ ફૂલ થતાં ખેડૂતો બટાટાના ઢગલા કરવા મજબૂર બન્યા છે. ત્યારે જો સરકાર દ્વારા કટ્ટાદીઠ સબસિડી તેમજ ટેકાના ભાવે નહીં ખરીદે તો ચાલુ વર્ષે ખેડૂતોને પાયમાલ થઈ જશે. બટાટામાં મંદી હોવા છતાં ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજોમાં મૂકવાનો ખર્ચ વધુ આવતો હોવા છતાં મોંઘવારી સામે ખેડૂતોએ ખર્ચ કરી બટાટા સ્ટોરમાં મૂક્યા છે, તેમજ ગયા વર્ષ કરતાં આ વર્ષે અડધો ભાવ પણ મળતો નથી.
ડીસાના 220 જેટલા સ્ટોર બટાટાથી ભરાઈ જતા જગ્યાના હોવાના કારણે ખેડૂતો અત્યારે ઢગલો કરી સંગ્રહ કરવા મજબૂર બન્યા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ. We'll be right back.